વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદ હવે સરકાર એક્શનમાં આવી છે. લક્ષદ્વીપ માલદ્વીપ વચ્ચે વિવાદ થતા ભારત સરકાર લક્ષદ્વીપમાં નવું એરપોર્ટ બનાવવાની તૈયારી કરી રહી છે. તે લક્ષદ્વીપના મિનિકોઈ ટાપુ પર બનાવવામાં આવશે, જ્યાં ફાઈટર જેટ, મિલિટરી ટ્રાન્સપોર્ટ પ્લેન અને કમર્શિયલ એરક્રાફ્ટ ઓપરેટ કરી શકશે. એએનઆઈના સૂત્રોને ટાંકી અને આ માહિતી આપી છે. મિનિકોઈ દ્વીપમાં નવું એરફિલ્ડ બનાવવાનો પ્રસ્તાવ સરકારને ઘણા સમય પહેલા મોકલવામાં આવ્યો હતો, પરંતુ ગયા અઠવાડિયે પીએમ મોદીની લક્ષદ્વીપની મુલાકાત બાદ આ પ્રસ્તાવ સરકાર સમક્ષ નવેસરથી રજૂ કરવામાં આવ્યો છે. હાલમાં લક્ષદ્વીપમાં માત્ર એક જ એર સ્ટ્રીપ છે, જે અગાટી ખાતે આવેલી છે. અહીં માત્ર નાના એરક્રાફ્ટ લેન્ડિંગ અને ટેકઓફ કરી શકે છે. લક્ષદ્વીપમાં એરફિલ્ડ બનાવવાનો પ્રસ્તાવ ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા સૌપ્રથમ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવ્યો. નવા પ્રસ્તાવ મુજબ જે એરફિલ્ડ બનાવવામાં આવશે તેના તમામ ઓપરેશનનું નેતૃત્વ એરફોર્સ કરશે. આ પગલાથી ન માત્ર લક્ષદ્વીપ ટાપુઓમાં પ્રવાસનને વેગ મળશે, પરંતુ એરફિલ્ડ વિકસાવવાથી ભારતને અરબી મહાસાગર અને હિન્દ મહાસાગર ક્ષેત્રમાં તેની દેખરેખ વધારવામાં પણ મદદ મળશે. દર વર્ષે લગભગ 25,000 પ્રવાસીઓ લક્ષદ્વીપની મુલાકાત લે છે. કાવર્તી ટાપુ, લાઇટ હાઉસ, જેટી સાઇટ, મસ્જિદ, અગાતી, કદમત, બાંગારામ, થિનાકારા અહીં જોવા માટેના મુખ્ય સ્થળો છે. કોચીથી અગાટી એર સ્ટ્રીપ પહોંચી શકાય છે, તેમજ શિપ દ્વારા પણ પહોંચી શકાય છે. માલદીવની જેમ લક્ષદ્વીપમાં પણ સફેદ રેતીના દરિયા કિનારા છે. The sea, everything. In fact, the place we are staying right now, it's beautiful. Like, it's a village kind of area and I'm loving it. And yeah, I'm enjoying it. So, we are staying here for 4 days. We are going to stay here and going to view more places. Today, right now, we are in the lighthouse and we already went to see some other places also. લક્ષદ્વીપ ભારતનો કેન્દ્રશાસિત પ્રદેશ છે. આ 36 નાના ટાપુઓનો સમૂહ છે. કેરળના કોચીથી તેમનું અંતર લગભગ 440 કિલોમીટર છે. અહીંની કુલ વસ્તી લગભગ 64,000 છે, જેમાંથી 96% મુસ્લિમ છે. અહીં મુખ્યત્વે મલયાલમ ભાષા બોલાય છે. બ્યુરો રિપોર્ટ, GSTV.